आनंदाम्बोधि स्मितरुचिरपूर्णेन्दुवदन प्रफुल्लाम्भोजनमच्छदसदृश शोभाक्षियुगल कृपापारावार श्रितसकलजीवातिसुखदो महाश्रेयो मूर्तिर्जयति स हि नारायण मुनि वर्णिवेशरमणीयदर्शनं मन्दहासरुचिराद्ननाम्बुजं पूजितं सुरनरोत्तमेरमुदा धर्मनन्दनमहं विचिन्तये ओम अवतारिणे श्री स्वामी नारायणाय नमो नमः ओम श्री हरि कृष्णाय नमो नमः ओम श्री पूर्ण पुरुषोत्तमाय नमो नमः बोलो श्री स्वामी नारायण भगवान नी श्री हरि कृष्ण महाराज नी श्री घनश्याम महाराज नी जय बधाई भक्तों ने खूबे थे जय स्वामी नारायण सदगुरु आधारानंद स्वामी श्री हरिचरित्रम सागर ग्रंथनी अंदर पूर्व पांचमो ने तरंग 37 एमा छेल्ले एम कथा लखे छे मांडवी गामनी अंदर भगवान श्रीहरि बिराजमान छे अने त्यां आगळ श्रीजी महाराजे जे लीला चरित्र कर्या एनी वात करी अने साथे साथे महाराजे जे खया खत्रीनी आगळ पंच विषयना खंडनी वातो करी पोताना संतोनी स्थितिनी जे वातो करी એ બધી વાતો ભગવાન શ્રીહરિએ કરી આગળ આધારાનંદ સ્વામી લખે છે મુક્ત મુનિ ઉત્તમ રાજાને કથા સંભળાવે છે પૂર્વ પાંચમું તરંગ 38 શ્રીહરિ તિહાસે ચલન કી ઈચ્છા કોટળી કી ન હરિજન કો દિયે શીખ સબ ચરણ કમલ ઉર દીન हरिजन गाम गाम के आए होते जे ह प्रार्थना हरि की किन ते ही अति लाई उरने ह प्रार्थना हरि की किन ते ही अति लाई उरने ह श्री हरिए मांडवी थी निकली ने कोटड़ी गाम जवानो संकल्प कर्यो बधा हरिभक्तों ने शीख आपी અને તેમની છાતીમાં ચરણ કમળ આપ્યા ત્યાં ગામે ગામના હરિભક્તો આવ્યા હતા તે સૌએ પોતાને ગામ પધારવા માટે ઘણા હાર્દિક સ્નેહથી શ્રીહરિની પ્રાર્થના કરી ભગવાન શ્રીહરિ માંડવી ગામમાં ઘણા દિવસથી છે ત્યાં આગળ અનેક લીલા ચરિત્રો કરી ત્યાંના લોકોને પોતાના આશ્રિત કરે છે હવે ભગવાન ત્યાંથી કોટડી ગામ આગળ જવા તૈયાર થાય છે ત્યારે આજુબાજુના ગામમાંથી આવેલા તમામ ભક્તો જેને ભગવાન શ્રીહરિનો નિશ્ચય થયો છે ભગવાન સ્વામિનારાયણમાં ભાવ થયો છે તમામ ભક્તો એમ કહે છે કે હે પ્રભુ તમે અમારે ગામ પધારજો આવી પ્રાર્થના કરે છે ત્યારે શ્રીહરિએ હરિભક્તોને કોલ દીધો કે હું તમારા દરેકને ગામ આવીશ શ્રી હરિ કોલ દિન આવહી ગામ ગામ પ્રતિ મે હો ભક્ત આધીન અભક્ત તિહાન જાત કબુ અભક્ત તિહાન જાત કબુ શ્રી હરિએ હરિભક્તોને કોલ દીધો હું તમારા દરેકના ગામે આવીશ અને કહ્યું કે હું તો ભક્તાધીન છું જ્યાં મારા ભક્ત નથી ત્યાં હું જાતો નથી ભગવાન એ જ જગ્યાએ જાય છે જ્યાં પોતાનો ભગત હોય જ્યાં ભગવાનનો ભક્ત નથી ત્યાં ભગવાનને જવું ગમતું નથી ભગવાન પોતાના ભક્તને આધીન છે પોતાનો ભક્ત ઝૂંપડામાં રહેતો હોય તો ભગવાન ઝૂંપડામાં જાય પોતાનો ભક્ત મહેલમાં રહેતો હોય તો ભગવાન મહેલમાં જાય ભગવાનને કોઈ પારકો કે પોતાનો નથી જે એનો થઈને રહે છે ભગવાન એને આધીન થઈને રહે છે કંડકોટ ગામની અંદર કચરા ભગતને ત્યાં ભગવાન ગયા
કચરા ભગતને ત્યાં ગયા એટલે કચરા ભગતે કીધું કે પ્રભુ તમારી માટે થાળ કરું. ત્યારે ભગવાન કે તું થાળ કર, હું તારું શાકભાજી વેચીશ. શાકની દુકાન કચરા ભગતની, અને ભગવાન શાક વેચવા બેઠા. ત્યાં ગામની કોઈક ડોસીમાં શાક લેવા આવી તો ભગવાન એને શાક બરાબર આમ કમ્પ્લીટ જોખીને દે, વારે વારે આમ રીંગનું હોય ને મૂકીને આમ લે કે હરખે હરખા પલ્લા થવા જોઈએ. અને ત્યારે ડોસીમાં કે કચરા ભગત તો ઘણાય ઉદાર છે, પણ આ એનો નોકર રાખેલો છે ને એ જબરો છે. ભગવાન કે મારા ભગતનું એક ડીટ્યુ પણ વધારે મારે જવા દેવું નહીં. ભક્તને આધીન છે ભગવાન. ભગવાન એવા જે પ્રેમી ભક્તો છે એને આધીન થઈ એની ભક્તિ કરે છે. અહીં પ્રભુ કહે છે કે હું ભક્તાધીન છું, જે મારા ભક્ત નથી ત્યાં હું ક્યારેય જાતો નથી. સૌ હરિભક્તના હિત માટે હું દેશ દેશમાં ફરતો રહું છું, તેમજ ધર્મ અને ભક્તિની વૃદ્ધિ માટે હું ઘણા પ્રેમથી વિચરણ કરતો રહું છું. ભગવાનનું જે વિચરણ છે એ ધર્મની સ્થાપના માટે અને ભક્તિ માટે છે. ધર્મની સ્થાપના થાય અને ભક્તિનું જીવના હૃદયમાં સ્થાપન થાય એના માટે ભગવાનનું વિચરણ છે. આજે પણ ભગવાનના સંતોનું વિચરણ એ ધર્મનું સ્થાપન કરવા માટે અને હૃદયમાં ભક્તિનું સ્થાપન કરવા માટે જ છે. જગતના જીવની અંદર જગતના જીવને ધર્મ પાળવો ગમતો નથી, જગતના જીવને ભક્તિ કરવી ગમતી નથી. સંતો દેશ પ્રદેશે ફરે છે, જીવનાય ગને તે હરે છે. દેશ અને પ્રદેશમાં સંતોનું વિચરણ જીવના અગ, અગ એટલે પાપ, પાપને હરવા માટે છે. જીવને શા માટે ધર્મ પાળવો ગમતો નથી? કારણ કે પાપ એટલા છે. જીવના હૃદયમાં શા માટે ભક્તિ પ્રગટ થતી નથી? કારણ કે પૂર્વના દુષ્કૃતો એટલા છે. અને સંતો શું કરે છે? એને ફરીને એની પાસે જઈને વાતે કરીને એના આત્માને ધોવે છે. એટલે જીવને ધર્મ પાળવાનું તાન આવે છે, જીવને ભક્તિ કરવાની ખુમારી ચડે છે. આપણા હવ હવના અંતર પાછળ આમ આપણા હવ હવના અંતરમાં ઉતરી થોડાક પાછળ જઈને વિચારીએ, પાછળ જતા રહીએ, અમુક વર્ષો પાછળ જતા રહીએ, અમુક વર્ષો પાછળ, 5, 10, 15, 20, 25, 30 વર્ષ પાછળ જતા રહીએ. જ્યારે આપણને આવા સાધુ નહોતા મળ્યા ત્યારે આપણને ધર્મ પાળવાની ખેવના કેવી હતી? આમાં કેટલા ભક્તો એવા હશે જે નાયા વિના ખાઈ લેતા હતા? આમાં કેટલા ભક્તો એવા હશે કે જેને સવારમાં વહેલા ઉઠીને સૌથી પહેલાં છાપુને ટીવી જોતા હશે? કેટલા એવા હશે? આ લાઈવ કથા સાંભળવાવાળા અને કદાચ પછીથી પાછળથી સાંભળવાવાળા કેટલા બધા ભક્તો હશે કે જેના જીવનની અંદર હજારો પ્રકારનો સુધારો પૂજ્યપાદ ગુરુજી અને સંતો મળ્યા પછી આવ્યો હશે, એનું આખું પરિવર્તન થઈ ગયું હશે. આજે એક દિવસ એવો હતો કે આપણને ધર્મ પાળવામાં તકલીફ લાગતી હતી, ધર્મ કેમ પાળવો, અને આજે એવું થઈ ગયું કે ધર્મ વિના આપણે હાલે નહીં. એક દિવસ ભજન ને ભક્તિ કરવાનો થાક લાગતો હતો ને આજે ભક્તિ વિના હાલે નહીં, એ કેમ થઈ ગયું? કારણ એક જ છે, ભગવાનના સંતોનો યોગ થઈ ગયો. ભગવાન ફરે છે, વિચરણ કરે છે. મહારાજ કે હું ધર્મ અને ભક્તિનું સ્થાપન કરવા માટે ફરું છું, અને સંતો પણ જે વિચરણ કરે છે ધર્મ અને ભક્તિનું હૃદયમાં સ્થાપન કરવા માટે ફરે છે. એટલે મહારાજે કહ્યું, હું જ્યાં જઉં છું ત્યાં ધર્મ અને ભક્તિ એ બેનું સ્થાપન કરું છું, મારા માતા પિતાનું સ્થાપન કરું છું. કારણ કે જે ધર્મ અને ભક્તિને રાખશે એની ભેગા જ હું રહેવાનો. જ્યાં ધર્મ છે, જ્યાં ભક્તિ છે, ત્યાં જ ઘનશ્યામ છે. ધર્મ પણ જોઈએ અને ભક્તિ પણ જોઈએ. કેટલીક જગ્યાએ એવું છે કે ભક્તિ અતિ છે તો ધર્મ ગૌણ છે. ઘણા બધા એવા સંપ્રદાયો છે જ્યાં ભક્તિ પ્રધાન છે, ધર્મ ગૌણ છે. કોઈક સંપ્રદાયો એવા છે જ્યાં ધર્મ પ્રધાન છે, ભક્તિ ગૌણ છે. કોઈક સંપ્રદાયો એવા છે જ્ઞાન પ્રધાન છે, ધર્મ ભક્તિ ગૌણ છે. કોઈક સંપ્રદાયો એવા પણ છે કે વૈરાગ્ય પ્રધાન છે, બાકીનું ગૌણ છે. ભગવાન સ્વામિનારાયણે ધર્મ, જ્ઞાન, ભક્તિ, વૈરાગ્ય ચારે ચારનું સંતુલન કર્યું છે. ચારે ચારનું સંતુલન, ચારે ચારને શ્રીજી મહારાજે બરાબર યોગ્ય રીતે, શ્રીજી મહારાજે યોગ્ય રીતે ચારે ચારને ગોઠવ્યા છે આ સત્સંગની અંદર.
એટલે મહારાજ કે મારું વિચરણ ધર્મ ને ભક્તિના સ્થાપન માટે છે. ધર્મ ભક્તિ કુરખે દ્રઢ જાહી કબહુ મે ન છોરુ તાહી, એસો હે આબા બરદ હમારે, એસો હે અબ બરદ હમારે, પરમ મોક્ષ કરન તુમારે, પરમ મોક્ષ કરન તુમારે. જે ભક્ત ધર્મ અને ભક્તિને દ્રઢ કરીને રાખે છે તેમને હું ક્યારેય છોડતો નથી. વાહ, ભગવાનના હાથમાંથી આપણે છૂટવું ના હોય અને ભગવાન આપણા હાથમાંથી ક્યારેય પણ છટકીને જઈ ન શકે એવું જો કોઈ બંધન ભગવાનના ગળામાં કે પગમાં કે હાથમાં નાખવું હોય તો એક જ છે, આપણા હૃદયમાં આપણે જેટલો ધર્મ રાખીશું, જેટલી ભક્તિ રાખીશું, એટલા ભગવાન રહેશે. ધર્મ સદાચાર, શ્રીજી મહારાજનો કીધેલો સદાચાર, આપણો માનેલો સદાચાર જે હોય, શ્રીજી મહારાજે કીધેલો સદાચાર, શ્રીજી મહારાજે આપણને જે આચાર વિચાર જેમ કરવાનું કીધું છે એ પ્રમાણે આપણે વર્તીએ, ધર્મ છે. ઘણી વખત ઘણું સત્ય એ ધર્મ છે, પરંતુ શ્રીજી મહારાજે પાછું કીધું સત્ય હોય તો પણ કેટલું બોલવું ને ક્યાં બોલવું ને ક્યાં ન બોલવું એની જો ખબર ન હોય તો એ પણ અધર્મ થાય. અહિંસા એ ધર્મ છે, પરંતુ આતતાઈને મારવો, એક સૈનિક સોલ્જર ઊભો છે સરહદ ઉપર અને સામેવાળાને મારવો છે એ અહિંસા ધર્મને, અહિંસા ધર્મનો એક પગ છે, પણ એની માટે ત્યાં આગળ આતતાઈને મારવા માટે એ અહિંસા એ મારે છે તો એ અહિંસા ધર્મ છે. ધર્મ એ છે જે ભગવાનનો કીધેલો હોય. ધર્મ તે ધર્મ સૂતના વચન, આપણી જાતનો માનેલો ધર્મ નહીં. ઘણાએ પોતાની જાતે ધર્મ નક્કી કરી લીધો હોય કે ધર્મ આવો, ધર્મનું સ્વરૂપ આવું છે. ના, શ્રીજી મહારાજે જે લખ્યું શિક્ષાપત્રીમાં, ગ્રહસ્થ માટેનું ગ્રહસ્થ, ત્યાગી માટેના ત્યાગી, જે કોઈ વિભાગો છે એ આપણો ધર્મ છે પાકો. અને ભક્તિ જે આપણને મળેલા મહારાજ એમાં અતિશય પ્રેમ બોરીશને, એનું નામ ભક્તિ છે. મહારાજ કે કેવળ ભક્તિ કરતો હોય, ધર્મ ન પાડતો હોય અને એ જો પોતાનું કલ્યાણ ઈચ્છે તો એનો કેવો જાણવો? તો મહારાજ કે પથરા બાંધીને સમુદ્ર તરવાને ઈચ્છે એવો જાણવો. પથરા બાંધ્યા હોય, ગમે એવો તરવૈયો હોય, પથરા બાંધીને નદી તરવી હોય તોય ના તરાય, સમુદ્રની ક્યાં વાત, ડૂબે જ. એમ ભક્તિ હોય, ભગવાનમાં પ્રેમ હોય, પણ ધર્મ ના હોય તો ના હાલે. ધર્મ બહુ હોય પણ ભગવાનમાં પ્રેમ ના હોય તો ના ચાલે. ધર્મ પણ દ્રઢ જોઈએ અને ભગવાનમાં ભક્તિ ને પ્રેમ પણ દ્રઢ જોઈએ. ભગવાન કે એવા ભક્તને હું ક્યારેય છોડતો નથી, આવું મારું બિરુદ છે. અત્યારે તમારો પરમ મોક્ષ કરવો, આવું મારું બિરુદ છે. મહારાજ માંડવી ગામના ભક્તોને કહે છે કે તમારું કલ્યાણ કરવું એ મારું બિરુદ છે. એટલું નહીં, હજુ ભગવાન આગળ કહે છે, સો નિશ્ચે ઉર રખના સબહી, નિશ્ચે ત્યાગ ન કરના કબહી, અપના મન હી ડગાવે જો હો, અપના મન ડગાવે જો હો, નિશ્ચે નહીં ડગાવના તો હો, નિશ્ચે નહીં ડગાવના તો હો. આવો મારો નિશ્ચય તમે બધા હૃદયમાં દ્રઢ કરીને રાખજો, ક્યારેય તેનો ત્યાગ કરશો નહીં. પોતાનું મન પણ જો નિશ્ચયમાં ડગમગાટ કરે તો પણ તે નિશ્ચયને ડગવા દેવો નહીં. નિશ્ચયની વાત અતિ અટપટી છે. મન જો સંકલ્પ કરે ને અને હંમેશા નિશ્ચયમાં ડગમગાટ સૌથી પહેલાં જો કરાવતું હોય તો એ કોણ છે? મન છે. કારણ કે મનનો ધર્મ છે સંકલ્પ અને વિકલ્પ. સંકલ્પ અને વિકલ્પ કરાવવા વાળું છે એટલે જે જગ્યાએ આપણે આમ બરાબર ખીલો ખોડીને બેઠા હોય કે મારા જ સર્વોપરી છે, સર્વ અવતારના અવતારી છે, આ મારા જ વિના બીજો કોઈ ભગવાન નથી,
આવો ખીલો બરાબર આપણે ફિટ કર્યો હોય ને, ન્યા કંઈક વાત સાંભળીએ કે અહીં કીર્તનમાં આવું લખ્યું છે, અહીં આમ લખ્યું છે, વચનામૃતમાં કીધું છે, મધ્યનું 63-64મું છે એમાં કીધું છે, અવતાર અવતારી એવો ભેદ જણાતો નથી, એવો ભેદ જણાતો નથી. જે શ્રી કૃષ્ણ છે તે જ આ ધર્મ ભક્તિના પુત્ર છે. હવે શ્રી કૃષ્ણનું ધ્યાન કરવું, પ્રથમના પાંચમામાં રાધિકાએ સહિત શ્રી કૃષ્ણનું ધ્યાન કરવું, શિક્ષાપતિનો પહેલો શ્લોક, હા કંઈક જુદું તો નહીં હોય ને. એ જે નિશ્ચયમાં સંકલ્પ કોણ કરાવે છે? મન કરાવે છે. એટલે ભગવાન કહે છે કે નિશ્ચયનો ડગમગાટ મન કરાવે ને તો પણ થવા ના દેવો. મનને કેવું, તું તારું કામ કર, જે છે કાર્યાણીનું બીજું, બહુ ટૂંકો સાર આપી દીધો છે, આ મહારાજ વિના બીજો કોઈ ભગવાન નથી, આવા સંત બ્રહ્માંડમાં ક્યાંય નથી. આ વાક્ય મુક્તાનંદ સ્વામી નથી બોલ્યા, આ વાક્ય ગોપાળાનંદ સ્વામી નથી બોલ્યા, આ વાક્ય સુકાનંદ સ્વામી નથી બોલ્યા, આ વાક્ય સ્વયં શ્રીજી મહારાજ બોલ્યા છે. આ મહારાજ વિના બીજો કોઈ ભગવાન નથી, આ વાક્ય મહારાજનું છે. અને આવા સંત બ્રહ્માંડમાં ક્યાંય નથી, આ વાક્ય મહારાજનું છે. કયા ભગવાન? આ ભગવાન વિના બીજો કોઈ ભગવાન નથી, એ કયા ભગવાન? મહારાજ કે પોતાને મળેલું જે સ્વરૂપ નયન ગોચર વર્તે છે એ. આવા સંત બ્રહ્માંડમાં નથી, કયા સંત? જે સંત થકી આપણા જીવનના પરિવર્તન થયા હોય, જે મહાપુરુષ થકી આપણે મોક્ષના માર્ગે ચાલવાની હિંમત શક્તિ આપણને મળતી હોય, જેના થકી આપણને એક એક આશ્વાસન મળતું હોય કે આપણે પુરુષોત્તમ નારાયણના સુખને પામ્યા છે ને પામશું, હજુ ઊંડા જશું, એવો જે આપણને આધાર મળતો હોય, એવા સંત બ્રહ્માંડમાં ક્યાંય નથી. બસ આ બે નિર્ધાર જેના જીવનમાં પાકા થઈ જાય, મન પણ ન ડગાવી શકે. મન કે ને તેને કહેવાનું, હરામી તું બેસ, તે તો જન્મો જન્મ મને આવા વિકલ્પો કરાવીને કેટલી વાર નિશ્ચયમાંથી ડગાવી નાખ્યો છે. ભગવાનને સંત કંઈ આપણને પહેલી વખત નથી મળ્યા, પૂર્વે ઘણી વખત મળી ગયા છે. જો પહેલી વખતના હોઈએ ને તો આમ આપણાથી બેહાય જ નહીં. સ્વામી કે આમ આપણે વાતો કરીએ છીએ ને સાંભળીએ છીએ તે કોઈ લોકમાંથી આવીને બેઠા હોઈશું, પણ જે તે સમયે જ્યારે મળ્યા ને ત્યારે અખડ ડખડ આપણા મનને બુદ્ધિએ જ કર્યું છે. એટલે તો મોટા મોટા પુરુષો કે બુદ્ધિને લોક, બુદ્ધિને ખાલી ઓળખવા પૂરતી જ રાખવાની કે આ ભગવાનને, આ ભગવાનના સંતને, આ ભગવાનના ભક્ત ઓળખી લીધા, લોક મારીને મૂકી દો ભાઈ, તાળું મારીને બાજુ પર, બસ પછી એને રાજી કરવા, મોક્ષના માર્ગે આગળ વધવા, મૂર્તિનું સુખ મેળવવા, એ રસ્તો જ કાપ્યા કરવાનો. પછી જો વધારે પડતા સંકલ્પ વિકલ્પને વધારે પડતી જો બુદ્ધિ કર દોડાવવા જાય તો નિશ્ચયમાં અનિશ્ચયના ઘાટ અવશ્ય થાય. શ્રીજી મહારાજમાં પણ થવાવાળાને થયા છે. શ્રીજી મહારાજે રોટલોને દહીં માગ્યું અને સભાનંદર મહારાજ જમવા લાગ્યા, દહીંના અહીં રગડા ઉતરે, કેટલાય થયું ભગવાનને કે એને ખાતાય નથી આવડતું, ખાતાય નથી આવડતું, હે તો એને ભગવાન કહેવાય કેમ ના? બુદ્ધિ તો આમ જ કે, આજે આપણે બેઠા હોઈએ સભામાં, આજે બેઠા હોય ને તો આજે જે નિશ્ચયવાળા કહેવાઈએ છીએ ને આપણે, એમાંથી 80-90% ખંખેર નાખે ભગવાન. આપણે જે 80-90% અત્યારે કહેવાતા હોય ને કે ભગવાનના નિશ્ચયવાળા છે પાકા, એ જો ભગવાન મનુષ્ય આકારે મળી જાય અને મનુષ્ય આકારે જો મારા ચરિત્ર શરૂ કરી દે તો 80-90% ખાલી થઈ જાય બધું. ભગવાનની લીલા ચરિત્રો તો એવા છે, મનને ના ડગવા દેવું એ તો મુક્તાનંદ સ્વામી અને ગોપાળાનંદ સ્વામી જેવા નિર્વિકલ્પ નિશ્ચયવાળા મુક્તો હોય અને એવા મુક્તો ભેગા જેને હેત કર્યું હોય. એટલે તો ગુણાતીતાનંદ સ્વામીએ કીધું કે બે સારા સાધુ ને ત્રણ સારા હરિભગત ભેગા જીવને બાંધો. સ્વામી કે આ વાત 100 જન્મે ના સમજાય. કેટલા જન્મે? 100 જન્મે. હેલામ હેલી વાત નથી લાગતી. બે સારા સાધુ, ત્રણ સારા હરિભગત, એની ભેગા જીવને બાંધવો, કેટલી હેલી વાત છે. એમાં ક્યાં કંઈક તપ કરવાનું છે? એમાં ક્યાં ઉપવાસ કરવાનો છે? એમાં ક્યાં ઊંધા માથે ક્યાંય બેહવાનું છે? ક્યાં હિમાલયને ટોચ ઉપર જવાનું છે? પણ બે સારા સાધુ ને ત્રણ સારા હરિભગતની ભેગા જીવને બાંધતા તો જન્મો જતા રહે, જન્મો જતા રહે. અને એવો બંધાઈ જાય. સ્વામી કે શા માટે બાંધવો? કારણ કે દેશ કાળના વિપરીત પણાએ કરીને સત્સંગમાંથી પડાય નહીં. ભગવાન મનુષ્ય ચરિત્ર કરે તો ક્યારેક પડી જવાય, પડી જવાય. ક્યારેક આપણી બુદ્ધિ વધારે આગળ દોડે તો પણ પડી જવાય.
કારણ કે બુદ્ધિની સ્પીડ તો એવી જ છે, એક તો અલ્પ છે, બુદ્ધિ ઓછી છે, ઊંધી છે, અને પછી સ્પીડવાળી છે. શું થાય મન કહો? અલ્પ, ઊંધી અને સ્પીડવાળી, એટલે કેટલો જલ્દી લઈ જાય. એટલે મહારાજ કહે છે મનનો પણ વિશ્વાસ ના કરવો. એટલું નહીં, હજુ તો મહારાજ આગળ કહે છે મનનો ક્યારેય વિશ્વાસ ન રાખવો. જો વિશ્વાસ રાખવામાં આવે તો એક પળવારમાં જ નિશ્ચયનો નાશ કરી નાખે છે. એક પળવારમાં નિશ્ચયનો નાશ કરી નાખે. મન આટલું ખતરનાક છે. અને બધાને સૌથી વાલું શું છે? મન. મારું મન કે ને તો હું કરું. આપણે આટલા વર્ષોથી સત્સંગ કરીએ છીએ ને તો પણ આપણે એવું કહીએ કે મને મારું અંદરથી નથી થતું. અંદરથી શું? એ અંદર કોણ છે? કોણ છે? સંત કે મંદિરે આવો ને, મને અંદરથી નથી થતું. કથામાં બેહો ને, મને અંદરથી નથી થતું. એ અંદરથી કોણ? મન. મન હોય તો હિમાલય પણ ચડી જાય વ્યક્તિ, અને જો મન ના હોય ને તો એક ડગલું ના ભરે. આ જીવ જન્મો જન્મથી, મુક્તાનંદ સ્વામી ઉમરેઠમાં હરિભક્તોને કહે છે કે આ જીવ જન્મો જન્મથી મનનું ધાર્યું જ કરતો આવ્યો છે. જો સંતનું ધાર્યું એક જન્મ કર્યો હોત, ભગવાનનું ધાર્યું એક જન્મ જો કર્યું હોત તો જન્મ જ ના ધરવો પડત. આ જન્મ ધરવા પડ્યા છે, કારણ એ જ છે કે જીવ જન્મો જન્મથી મનનું ધાર્યું કરતો આવ્યો છે. એટલે તો ગુણાદિતાનંદ સ્વામી કહે છે ભગવાનના સંતનું કયું કરવું એ નિર્ગુણ છે, અને મનનું ધાર્યું કરવું એ સગુણ છે. સારામાં સારું કરીએ પણ મનનું ધારીને કરીએ, સગુણ થઈ જાય. સગુણ થઈ જાય. અને કદાચ બહુ ઊંચું નથી દેખાતું તપ, ભજન, સેવા, શ્રદ્ધા, પણ ભગવાનને મોટાની આજ્ઞા કરીને કરીએ, નિર્ગુણ થઈ જાય. નિર્ગુણ ફળદાયી છે. સગુણ છે અહમને વધારવાવાળું થાય, કલ્યાણને બગાડવાવાળું થાય. એટલે કે છે મનનો ક્યારેય વિશ્વાસ ન રાખવો. મોટા મોટાને મનને તો ભગવાનના નિશ્ચયમાંથી ડગાવી નાખ્યા છે. માટે મારો નિશ્ચય તો જીવ કરતાંય અધિક કરીને રાખવો. ભગવાન આપણને કહે છે, સાંભળજો, મહારાજ કહે છે મારો નિશ્ચય જીવ કરતાં પણ અધિક કરીને રાખવો. જીવ કરતાં અધિક એટલે આપણા આત્મા કરતાં પણ ભગવાન સ્વામી એન્ડ સર્વોપરી છે. આ મહારાજ વિના બીજો કોઈ ભગવાન નથી. એને જીવ કરતાંય અધિક રાખવાનો. કહેતા જીવ પણ જો કદાચ આગો પાછો થવા માંગે તો જીવ કરતાં પણ ભગવાનને અધિક માનવાના. આવું કહે છે મહારાજ. જેથી પ્રાણ જાય તો પણ નિશ્ચય ન જાય, એને જીવ કરતાં અધિક રાખ્યો કહેવાય. સમજાય છે? સૌથી વાલામ વાલું શું હોય વ્યક્તિને? પ્રાણ. કંઈક સળગ્યું હોય, માને દીકરો ગમે એટલો વાલો હોય, દીકરાને માં ગમે એટલી વાલી હોય, પણ કંઈક બળ્યું તો હવ હવના પ્રાણ બચાવવા દોડે. સૌથી પહેલાં વ્યક્તિ પોતાના પ્રાણ બચાવવા દોડે, કારણ કે એમાં એને હેત છે. પોતાના જીવને બચાવવા માટે દોડે છે, કારણ કે જીવને સૌથી છેલ્લું જજમેન્ટ જ છે કે મને કાંઈ ના થવું જોઈએ, મને કાંઈ ના થવું જોઈએ. એટલે જીવ પાછળની મહેનત બહુ કરે. તો અહીં આગળ મહારાજ કહે છે જીવ કરતાં પણ એક સ્ટેપ ઉપર, જીવ કરતાં પણ નિશ્ચયને અધિક કરીને રાખવાનું. કે પ્રાણ જતો રહે મારો, પણ મારા મહારાજ મને સમજાયા છે ને, એમાં કોઈ ફેર નહીં, એમાં કોઈ ફેરફાર નથી કરવો. આવો ભગવાનનો નિશ્ચય કરવો. બોલો, પ્રાણ જતા રહે તો પણ નિશ્ચય ના ડગાવ્યો હોય એવા ભગવાનના ભક્તો. ભક્ત ચિંતામણીમાં લખાયા શ્રીજી મહારાજે જેને યાદ કર્યા, નિષ્કુળાન સ્વામીએ જેને યાદ કર્યા, બુરાનપુરનો સંઘ છે, ભગવાન સ્વામીને ભજે છે. જીવ કરતાં પણ ભગવાન વાલા કોને કહેવાય? જીવ કરતાં ભગવાન વાલા કોને કર્યા કહેવાય? પોતાના આત્મા કરતાં પણ ભગવાનનો નિશ્ચય કોને વાલો કર્યો કહેવાય? આપણું ડેસ્ટિનેશન ગમે એટલું હોય પણ વાલામ વાલું છેલ્લે આપણે આત્માને જ રાખ્યો હોય. હજુ પ્રભુ કહે છે એનાથી આગળ લઈ જાઓ, મારો નિશ્ચય સૌથી વાલો રાખો. બુરાનપુરના હરિભક્તો ભગવાનના દર્શન કરવા માટે જાય છે. બહુ કેફીલા હરિભક્તો છે, જબરજસ્ત ભગવાનમાં હેત છે. ભગવાનની આજ્ઞા કોઈ લોપતા નથી. એની સમજણ એવી છે કે પ્રગટ પ્રભુને પ્રગટ પ્રાપ્તિ, પ્રગટ મળે કલ્યાણ, પ્રગટ પરચા પડે પડે પૂરે છે શ્યામ સુજાન. ભગવાન સ્વામિનારાયણ પ્રગટ છે, એના પરચાઓ પ્રગટ છે, આવી સમજણવાળા ભગવાનના ભક્તો છે. એક દિવસ એકાબીજાને પાછા એકાબીજાની સાથે ભેગા થાય,
ત્યારે ભગવાનની જ વાતો કરે, બીજી કોઈ વાતો જ નથી કરતા. આવા ભગવાનમાં પ્રેમી ભક્ત, આવા મસ્ત ભગવાનના ભક્તો છે. એક દિવસ વિચાર્યું કે ચાલો ભગવાનના દર્શન કરવા માટે જઈએ, અને પછી એ ભગવાનના ભક્તોનું અહીં સ્થિતિ લખી છે કે કેવા હતા. એમ કરતા વીતે નિસદન, થાય સમાધિ સ્વપ્ને દર્શન. સમાધિમાં ને સ્વપ્નમાં ભગવાનના દર્શન થાય, આવી સ્થિતિવાળા તો આ ભક્તો હતા. અને એ લોકો ભગવાનના દર્શન કરવા માટે જાય છે, બાઈઓ ભાઈઓ બુઢા બાળકો બધાય ભેગા થઈને ચાલ્યા. હારે બધું ખાવા પીવાનું લીધું છે, ખર્ચી લીધી છે, રૂપિયા લીધા છે, મહારાજના દર્શન કરવા માટે બુરાનપુરમાંથી નીકળ્યા. આવ્યા ધીરે ધીરે કરતા મુકામ, ચાલ્યા સમરતા હરિનામ. ધીરે ધીરે હાલ્યા જાય છે, ભગવાનનું નામ લેતા જાય છે, એકાબીજા સાથે ભગવાનના ચરિત્રોની વાતો કરે છે. આવ્યા જાડી માહી જ્યારે જન, ત્યારે ચોરે કર્યું છે વિઘન. જાડીમાં આવ્યા અને ત્યારે કોણ મળી ગયા? ચોર મળી ગયા. ભગવાનનું ભજન કરે છે, સ્વપ્નમાં પણ ભગવાનના દર્શન થાય છે, સમાધિ પણ થાય છે, ભગવાનના ધામમાં પણ જાય છે. આવી સ્થિતિવાળા હોવા છતાં, ભગવાનની આજ્ઞા લોપી નથી એવા છે છતાં, મળ્યા કોણ? ચોર. હવે નિશ્ચય જો વાલો હોય ને પ્રાણ થકી, તો આવે રાખવાનો વારો આવ્યો. હવે કે છે, આવ્યા જાડીમાં ઘોડા વેલ ને ઘરે ના જે હ, વસ્ત્ર વાસન લીધા છે તે હ, ખર્ચી ખાવાની રેવાન દીધી, સર્વે વસ્તુ તે લૂંટી જ લીધી. બધું લૂંટી લીધું, હાથ પાછળ બાંધી દીધા. અને ચોર લોકોએ બુરાનપુરના આવા ભગવાનમાં પ્રેમીને મસ્ત હરિભક્તો, જેને સ્વપ્નમાં ભગવાન આવે, સમાધિમાં જવાવાળા, એને બાંધીને લઈ ચાલ્યા. ત્યારે હરિભક્તો જે વાત કરે છે, કોને પોતાના આત્મા કરતા પણ ભગવાનનો નિશ્ચય વધારે વાલો કર્યો કહેવાય, એ સમજવાનું છે. આત્મા કરતા પણ ભગવાન કે તમે મારો નિશ્ચય વધારે વાલો રાખજો, તમારા પ્રાણ જાય પણ તમને મારો નિશ્ચય ના જવો જોઈએ. કારણ કે નિશ્ચય એ જ કલ્યાણનું મુખ્ય સાધન છે, સ્વરૂપ નિષ્ઠા, નિશ્ચય. મહારાજે કહ્યું ભક્તિ સંબંધી એક સાધન એવું કયું છે કે એક રાખો તો બધું જ રહ્યું. તેમાં કીધું નિશ્ચય એક રહ્યો તો બધું રહ્યું, અને નિશ્ચય જો ગયો તો બધું ગયું. પછી જ્યારે આ હરિભક્તોને પેલા બાંધીને લઈ જાય છે, ત્યારે હરિભક્તો કેવી સરસ વાત કરે છે. કહે માહો માહી એમ મળી, રખે દુઃખ માનો કોઈ વળી. કોઈ દુઃખ ના માનતા આમાં, હરિભક્તો કે છે એકાબીજાને. કેમ? હશે ભક્તિ આપની માં ભૂલ, ત્યારે આપના થયા સૂલ. કઈક આપણી ભક્તિમાં ખામી હશે એટલે આપણી આવી સ્થિતિ થઈ હશે, પણ ભગવાનનો દોષ લીધો નહીં. નિશ્ચયવાળાને ગમે એવી પરિસ્થિતિ થઈ જાય. શ્રીજી મહારાજે પ્રથમનું 70મું વચનામૃત, કાકાભાઈનું, ચોરને કાંટો વાગ્યાનું, શ્રીજી મહારાજ એમાં એમ કહે છે કે ઘરમાં 10 માણસ મરવાના હોય, કેટલા? 10, અને એક બચે અને 9 મરે, શું ઓછું છે? ખરેખર આપણે શું કહીએ, 10 મરવાના હતા એમાં એક મર્યા અને 9 બચ્યા, તો શું ઓછું છે? આપણને એ બરાબર સુસંગત લાગે. પણ શ્રીજી મહારાજ શું બોલ્યા? 10 મરવાના હતા, એક બચી ગયા, શું ઓછું છે? શ્રીજી મહારાજ એના દ્વારા શું સમજાવવા માગે છે કે આટલી કપરી પરિસ્થિતિ આવે તો પણ તમારી મૂડી મારો નિશ્ચય છે, મારો નિશ્ચય ના ડગવો જોઈએ. તમારા આત્મા કરતા તમારા પ્રાણ જતા રહે, મહારાજ કે છતાંય પણ તમે મારો નિશ્ચય રાખજો. સુખ દુઃખ આવે સર્વે ભેડું, તેમાં રાખજો સ્થિર મતી, જાળવીશ મારા જનને વળી કરીશ જતનયતિ. એમ કરતા જો પંડ પડશે, કદાચ તમને સુખ દુઃખ આવે અને તમે સહન કરતા હો અને એમાં તમારું શરીર પડી જાય, ચિંતા ન કરતા, એમ કરતા જો પંડ પડશે તો આગળ સુખ છે અતિ ઘણું,
पन व्रत टेक जो टाड़ सो तो भोगव सो सहु सहु तनु, नहीं तो तमे न चिंता रे जो करवू तमारे काई न थी, जे मड़्या छे तमने ते पार छे अक्षर थी। जे तमने मड़्या छे ने ये अक्षर थी पार छे, चिंता ना करता। एटले महाराज वारे वारे एक ज वात अपना हृदय में समझावा मांगे छे के बधुं जतु रहेतु होय तो जवा देजो, पण मारो निश्चय क्यारे डगवा देता नहीं। तमारा प्राण करता पण मारा निश्चय ने वधारे वालो राखजो, मारी ऊपर एटलो भरोसो राखजो, मारी ऊपर एटलो विश्वास राखजो। एक एरलाइन नी टिकिट आपणे सर्च करवा बैठा होईए तो आपणे कंई एवुं नथी जोता के स्टैंडर्ड एरलाइन कई छे, एम जोता होईए थोड़ुं घणुं, पण कंई एटलुं बधुं आम ना जोता होईए के ओहो बस આપણે તો સૌથી મોંઘામાં મોંઘી એરલાઇન હોય એમાં જવું એવું નથી જોતા। આપણે વિચારીએ કે અમુકમાં તો ના જ જવાનું, એ બરાબર ફિક્સ હોય, પણ પછીનું આપણે આમ રેટિંગ જોવા લાગીએ, સારા સસ્તી કઈ છે, હાલનભાઈ કુવેત, પાણીની બોટલય નથી આપતા, એરપોર્ટ ઉપર પાણી નથી, કંઈ નહીં પણ 700 ઉતારી દેશે ને, હાલો ભાઈ જતા રહો, તો કુવેતમાં જતા રહીએ ને। હવે આપણે કોઈ પણ એરલાઇનમાં બેઠા, કોઈ પણ એરલાઇનમાં, પણ પાયલોટ કયો છે, એ ખરેખર પાયલોટનું શીખેલો હશે કે નહીં, એ કઈ સ્કૂલમાં ભણ્યો છે, એને કેટલી પ્રેક્ટિસ છે, એને કેટલો અનુભવ છે, આ એરલાઇનો કેવી રીતે પાયલોટને લે છે કાંઈ ખબર છે આપણને? પણ પટ્ટો બાંધીને બેસી ગયો છું, આવું છું, કાલ સવાર ભેગા થઈએ, આટલો બધો વિશ્વાસ, આટલો બધો નિશ્ચય, પ્રાણ કરતા પણ વાલું આ હોય તો જ બેસાય, નહીં તો કેવી રીતે બેસાય? અને તોય એટલી સારામાં સારી એરલાઇનની ટિકિટ લઈએ તો પણ અંદર બેસીએ, હજુ પટ્ટો બાંધીએ નહીં એ પહેલાં તો સૌથી પહેલાં સૂચનાઓ ચાલુ કરી દે, સૌથી પહેલાં પ્લેનમાં બેસે એટલે મોતની સૂચનાઓ દે એ લોકો કે આટલી આટલી પરિસ્થિતિ થાય તો અહીં એક્ઝિટ છે, અહીં એક્ઝિટ છે, અહીં એક્ઝિટ છે, એનાથી વધારે પરિસ્થિતિ આવી થાય તો અહીંયા આગળ આવી કોથળીઓ મૂકી છે, બાંધી લેવું, ઓક્સિજન કરવું, આ કરવું, પાણીમાં ઉતારીએ તો આ કરવું, એટલે ભાઈ હજુ બેઠા જ છે ત્યાં, મોતની વાત પહેલામાં પહેલી, આ સારામાં સારી ટિકિટ લીધી, સારામાં સારી એરલાઇન લીધી, તોય આ તોય એ કે અમારી ઉપર વિશ્વાસ ના રાખતા, એને ક્યારે કહેવું પડે છે આવું? એ એવું નથી કહેતા, એ શું કે હેવ એ સેફ જર્ની, તમારી મુસાફરી સારી રહે, એવું નથી કહેતા થશે જ મસ્ટ, એવું નથી કહેતા કે અમે ઉતારી જ દઈશું, આટલું આટલું થઈ શકે છે, તો પણ એ સૂચના અપાતી હોય તો પણ આપણે બધા કેવી રીતે યુઝ ટુ છીએ ફોનમાં મેસેજો ચાલુ કરીએ, આવું છું, નીકળ્યો છું, જઉં છું, બેસી ગયા છે, પેલાની સૂચના ચાલુ છે મોતની અને આપણા મેસેજ ચાલુ છે આવું છું, પહોંચું છું, જઉં છું। વિચારો કેટલો વિરોધાભાસ છે ને, તે લોકો સૂચના શું મૂર્ખ છે કે દર વખતે સૂચના દેતા હોય? એ લોકો મૂર્ખામી ભરી સૂચના દેતા હશે, અગત્યની હશે ને, દર વખતે રિપીટેશન કર્યા કરવાનું, આવતા જતા અગત્યની હશે ને, છતાં પણ આપણને એક નિશ્ચય કેટલો પાક્કો હોય છે, કાલ સવાર હું અહીં જ હોઈશ, કોના વિશ્વાસે? કોઈને કાંઈ ભગવાનનો વિશ્વાસ નથી યાદ આવતો તે વખતે, બધાય કે કદાચ પ્લેન થોડું હલવા લાગે ને અને પછી ઉતારી દે કે પાયલોટ બહુ હોશિયાર હતો, કોને જસ કોને આપી દે? પાયલોટ હોશિયાર હતો, બાકી તો આવી પરિસ્થિતિમાં તો આ હોશિયાર હતો, પણ એને બુદ્ધિના દાતા કોણ? ઓહો, મહારાજે એની અંદર પ્રવેશ કરીને તો કંટ્રોલ કરી લીધો, ત્યાં સુધી દ્રષ્ટિકોણ પહોંચાડો, એનું નામ નિશ્ચય। કોઈ પણ વાતમાં જેમ પેલું તીરમાં લીંબુ ખોસેલું હોય ને, સ્વરૂપાનંદ સ્વામીને પૂછ્યું કે તમે ક્રિયા કરો તો કેવી રીતે કરો, તો સ્વામીએ કીધું, બધાય ત્રણ સંતોને પૂછ્યું, આનંદાનંદ સ્વામીને પૂછ્યું, મુક્તાનંદ સ્વામીને પૂછ્યું અને સ્વરૂપાનંદ સ્વામીને પૂછ્યું। આનંદાનંદ સ્વામી કે મહારાજ હું જે ક્રિયા કરું એમાં તમને સંભાળું। મુક્તાનંદ સ્વામીને પૂછ્યું તમે કેવી રીતે કરો? સ્વામી કે હું એક વેત વૃત્તિ બહાર કાઢું ત્યારે ક્રિયા થાય ને એક હાથ અંદર નાખું ત્યારે શાંતિ થાય। સ્વરૂપાનંદ સ્વામીને પૂછ્યું તમે કેવી રીતે કરો? તો કે મહારાજ હું તો તીરમાં લીંબુ ખોસ્યું હોય તે જે બાજુ આમ જોવો તો લીંબુ દેખાય એમ તમારી મૂર્તિને ધારીને જ બધું કરું, જ્યાં જોઉં ત્યાં મૂર્તિ દેખાય। તે મહારાજે પછી કીધું આનંદાનંદ સ્વામી મુક્તાનંદ સ્વામીનો સમાગમ કરો ને સ્વામીને સ્વરૂપાનંદ સ્વામીનો સમાગમ કરો, આવું મહારાજે કીધું। પણ આપણાથી ભલે જેમ પેલું લીંબુ તીરમાં ખોસ્યું હોય એમ મૂર્તિ ના દેખાય, ભલે મૂર્તિ ના દેખાય,
પણ મૂર્તિનો નિશ્ચય તો તીરમાં લીંબુ ખોસ્યો એવો જ રહેવો જોઈએ. આપણો બધાનો આમ અંત એ પુરુષોત્તમમાં જઈને લીન થવો જોઈએ. કંઈ પણ બને, આપણે કોઈ પણ આશ્ચર્ય થાય, પ્રથમનું 27મું જે આશ્ચર્ય થાય છે મને મળ્યા એવા મહારાજ એ વતે થયું, કંઈ પણ આપણને સારું લાગ્યું મહારાજે કર્યું. અંત મહારાજ સુધી જવો જોઈએ. એ તીરમાં લીંબુ ખોસેલી મૂર્તિ, એ લીંબુની જગ્યાએ મૂર્તિ ક્યારે આપણને ગોઠવાય? જ્યારે આપણો તમામ બધો જ નિશ્ચય બરાબર પાકો થઈ જાય. જેમ તીરમાં લીંબુ છે એમ કાં તો મૂર્તિ રહેવી જોઈએ, કાં તો મૂર્તિનો નિશ્ચય રહેવો જોઈએ, બેમાંથી એક રહેવું જોઈએ. એ નિશ્ચય રાખતા રાખતા મૂર્તિ રહે, પછી એ મૂર્તિને ભૂલાય નહીં. એ મૂર્તિ સાંભળ્યા જ કરે. એટલે મહારાજ કહે છે કે પ્રાણ જાય તો પણ મારો નિશ્ચય ના જાય એવું કરજો, માંડવીના હરિભક્તોને કહે છે અને આપણને કહે છે. શ્રીહરિની સાથે જે દરબારો રહેતા હતા એ બધા તૈયાર થઈને આવ્યા. સોનેરી સાથથી શણગારેલો જે શ્રીહરિનો અશ્વ હતો તેના ઉપર શ્રીહરિ સવાર થયા. શ્રીહરિએ પોતાના અંગ ઉપર બધા સોનેરી વસ્ત્ર પહેર્યા. પૂરજનો બધા દર્શન કરવા પૂરની બહાર આવ્યા. નગરના જે મોટા મોટા માણસો હતા બધા શ્રીહરિના ચરણમાં પડ્યા. બધા હાથ જોડીને વિનંતી કરવા લાગ્યા કે આપે અમારી સાથે મોહબત તોડી નાખી, પ્રીત કરી પછતાની, સજની પ્રીત કરી પછતાની. તમે તો અમારી સાથે પ્રીતિ તોડી નાખી, તમે તો અમારી સાથેનો પ્રેમ તોડી નાખ્યો, અને હવે તમે અમને પશ્ચાતાપમાં મૂકીને ચાલ્યા. હવે અમારા દિવસો કઈ રીતે જશે? આપ તો અમારા ગળામાં પ્રેમની ફાંસી નાખીને ચાલ્યા. માંડવીના હરિભક્તોને ભગવાનમાં કેવું હેત થઈ ગયું, એને એવું લાગ્યું કે આ તો પુરુષોત્તમ નારાયણ પ્રેમની ફાંસી નાખીને ચાલ્યા. સહજાનંદ વિના કોણ મેટે, સહજાનંદ વિના કોણ મેટે, કઠન કાલ કે ફાંસી, કઠન કાલ કે ફાંસી, ભલાવે સહજાનંદ કુ મેં ઉપાસી, ચરણ કમાલ કો નિવાસી, ચરણ કમાલ કો નિવાસી, ભલાવે સહજાનંદ કુ મેં ઉપાસી. બ્રહ્માનંદ સ્વામીએ ગાયું આ, સહજાનંદ વિના કોણ મેટે કઠન કાલ કી ફાંસી. જેને ભગવાનમાં હેત કર્યું હોય, જેને ભગવાનમાં પ્રીત થઈ હોય, જેને ભગવાનના સુખને ચાખ્યું હોય, એનાથી ભગવાન જ્યારે દૂર જાય ત્યારે એને ફાંસી જેવું લાગે. જેને ભગવાનના સુખનો અનુભવ કર્યો જ નથી, જેને ભગવાનના સુખને ચાખ્યું જ નથી, એને દૂર જાય કે નજીક આવે એને કાંઈ ફેર ના પડે. પણ જેને એક વખત એનો અનુભવ કરી લીધો છે, એને જ્યારે ભગવાન એનાથી દૂર જાય કોઈ પણ કારણસર જાય, એટલે એને તરત ફાંસી જેવું લાગે. અને ભગવાન તો એવા જ છે, એક વાર બંધન એનું થઈ ગયું ને એ વ્યસન જેવું છે, એના વિના પછી રહેવાય નહીં. માંડવીના ભક્તોને શ્રીજી મહારાજનું વ્યસન થઈ ગયું છે. એ કે પ્રભુ તમે પ્રેમની ફાંસી નાખીને ચાલ્યા, ભગવાન વિના આવું કોઈ ના કરે. માંડવીના ભક્તો પ્રેમથી થોડું ભગવાનને મારે છે, પ્રેમથી મારો ને તો ભગવાનને મજા આવે, થોડી ગમે. એ લોકો કહે છે પ્રભુ વિન એસો ન કરે કોઈ, હમને નિશ્ચે મન કિનો સોઈ, હરિ કે કરના પ્રભુ મે પ્રીતિ, તજના સબ અધર્મય નીતિ. પ્રેમથી મહારાજને થોડો ઠપકો આપે છે, પ્રભુ તમારા સિવાય આવું કોઈ ના કરે, અમે તો આવો નિશ્ચય મનમાં કરી લીધો છે, અમે નિશ્ચય કરી લીધો છે મનમાં કે આવું ભગવાન જ કરે, પ્રીત ગમે ત્યારે તોડી નાખે, ગમે ત્યારે તોડીને ચાલતા થઈ જાય. એક તો પ્રીત લગાડી અને પાછી તોડીને આલ્યા, આવું તમારા સિવાય કોઈ ના કરે, તમારી આ રીત તો બહુ અનાદિની છે પ્રભુ. ત્યારે મહારાજે કીધું તમે ભગવાનમાં પ્રીતિ રાખજો અને અધર્મ અને અનીતિ વગેરે બધાને તજી દેજો.
ભગવાન કે આ તો હજુ નવો નવો છે અત્યારે તમને રંગ, પણ અમે જઈએ ને પછી અમારામાં સાચી પ્રીતિ ત્યારે ગણાશે કે તમે અધર્મ ન કરો, અનીતિ ન કરો, એવો તમે પ્રેમ રાખશો તો અમે તમારી ભેગા જ છે, અમે તમારાથી દૂર છે જ નહીં. અને આ બે જો તમે રાખશો તો અમે તમારી પાસે હોઈશું તો એ દૂર છીએ. મહારાજ કે અમારી આજ્ઞામાં વર્તતો હોય તો લાખો ગાવ દૂર હોય તો એ અમારી પાસે છે, અમારી આજ્ઞાથી બહાર વર્તતો હોય તો અમારી પાસે છે તો એ લાખો ગાવ દૂર છે. એટલે મહારાજ કે તમે અધર્મ ને અનીતિ ન રાખતા. જે લોકો અધર્મ અને અનીતિ કરતા હોય છે તેમને કોઈ સહાય કરતું નથી, પણ સહાય કરનારા તો આ સંતો જ છે. પરંતુ જે સંતોનું વચન માને છે તેને તેઓ દુઃખમાં સહાયરૂપ થાય છે. મહારાજે પાછું માંડવીના હરિભક્તોને પોતાની મૂર્તિનો મહિમા તો કીધો, પોતાનો નિશ્ચય રાખવા તો કીધો, પણ બીજી વાત એ પણ કરી, હે ભક્તો, અધર્મ ને અનીતિ જે રાખે છે ને એને કોઈ સહાય ના કરે, ભગવાન પણ એને સહાય ના કરી શકે, પરંતુ આ સંતો છે ને, પરમ કૃપાલુ સકલ જીવન પર, કેવા છે? પરમ કૃપાળુ. સંતો માટે ઉપમા લખાઈ પરમ કૃપાળુ, સકલ જીવન પર, હરિસમ સબ દુઃખ હારી. આ સંતો છે એ દુઃખમાં સહાયરૂપ થશે. દુઃખમાં તમે આ સંતોનો જો સંગ રાખશો ને તો આ સંતો ચોક્કસ તમને દુઃખની અંદર સહાય થશે. રાઘવાનંદ સ્વામી ગામડા ફરતા ફરતા ગયા, અને રાઘવાનંદ સ્વામી જ્યારે ગામડા ફરતા ફરતા વિચરણ કરતા હોય છે સંતો, ત્યારે સંતો તો ઘણા બધા પોતાને જે જે જીવો મળે એને કેવી રીતે સત્સંગની અંદર લેવા, એને કેવી રીતે ભગવાનના માર્ગે ચડાવવા, સંતો હંમેશા પોતાની નજીક લઈને હેત પ્રેમ આપીને પછી એને સત્સંગ કરાવે. તે રાઘવાનંદ સ્વામી ગામડાઓમાં ફરતા ફરતા બાર પટોળી ગામમાં ગયા, અને બાર પટોળી ગામની અંદર ત્યાંના કાળુ વાવડિયા હતા, અને એના બાપા આલા ભક્ત સુતાર, એ બધાએ હરિભક્તો બધા સારા થયેલા ત્યાં આગળ પધાર્યા. ત્યારે સ્વામીએ ભગતને પૂછ્યું, આલા ભગતને પૂછ્યું, આલા ભગત ને કાળુ વાવડી એ બંને ભક્તો હતા, તે આલા ભગતને પૂછ્યું, ભગત તમારા પિતા મંદિરે આવતા નથી? ત્યારે ઓલો કે મારા પિતા ક્યારેય મંદિર આવે નહીં, એ સત્સંગી નથી. સ્વામી કે એને બોલાવી લાવો, અમારું નામ દેજો, સંતો બોલાવે છે. આલા ભગત બોલાવી લાવે પિતાને. તે સ્વામીએ કીધું, કંઠી બાંધો. તે આ બાબા હતા ઉંમરવાળા. કે બાબા કે સ્વામી મારી વાત સાંભળો, હું કંઠી પહેરું તમે મને શું આપો? સ્વામી કે હવે બાબા તમે ઉંમરવાળા થઈ ગયા, હવે તમને કંઠી પહેરે તો હવે તમારે જોઈએ શું આવે, જિંદગી પૂરી થવા આવી. તો કે એમ નહીં, હું કંઠી બાંધું, આ આલો છે મારો દીકરો, તે આલ્યો વારે વારે કે સ્વામી અને ભગવાન અંતકાળે લેવા આવે, હું કંઠી બાંધું, પણ મારી શરત એ છે કે મારી કંઠી તૂટે તો તમારે ભગવાન સ્વામિનારાયણને લઈને મને લેવા આવવું પડે તો કંઠી બાંધું. અને રાઘવાનંદ સ્વામી જેવા સંત અને આખી જિંદગી શું કર્યું એ ન જોયું, પરમ કૃપાળુ સકળ જીવન પર. સ્વામી કે જાઓ, બાબા હું વચન આપું છું કે તમારી કંઠી તૂટશે ત્યારે હું ભગવાન સ્વામિનારાયણને લઈને લેવા આવીશ. સ્વામીની કંઠી પહેરી, પછી તો બાપ દીકરા બે ખેતરે કામ કરે. આ રાઘવાનંદ સ્વામી આવા વચનો આપ્યા, વચન આપીને સ્વામી તો ત્યાંથી નીકળી ગયા, વચનમાં વિશ્વાસ લાવીને કંઠી પહેરીને. પછી સ્વામીએ પાછું કીધું, અમુક માળા ફેરવવી પડશે બાપા, બે પાંચ માળા ફેરવજો. એટલે માળાનો નિયમ દીધું, માળા ફેરવવા લાગ્યા. બરાબર એક વર્ષ પૂરું થયું, આલા ભગતને એના બાપા બે વાડીએ કામ કરતા હતા, અને આલા ભગતના બાપાની કંઠી ક્યાંક ભરાણી અને કંઠી તૂટી. કંઠી તૂટી એટલે આલા ભગતને યાદ આવ્યું કે રાઘવાનંદ સ્વામીએ કીધું છે કે મને કંઠી તૂટે એટલે લેવા આવશે. એટલે આલા ભગતના પિતાએ આલા ભગતને એવું કીધું, અલા આલિયા મને ઘેર લઈ જા કે ગાડાની અંદર હાલ. આલા ભગત કે બાપા અત્યારે હજુ સવારનો ટાઈમ છે, આખો દી આપણે ખેતરે હોઈએ, તમારે ઘરે જવું હોય તો જાઓ, પણ અત્યારે શું છે? ત્યારે કે મને ખેતરેથી ઘરે લઈ જા. કેમ ઘરે લઈ જા? કારણ એક, કંઠી તૂટી છે એટલે મને હવે સ્વામી લેવા આવશે, જલ્દી જલ્દી ઘેર લઈ જા. અને ત્યારે આલા ભગત કે બાપા એ તો તમે કંઠી બાંધો ને એટલે સ્વામીએ કીધેલું,
એનો અર્થ તો એવો થાય કે તમારો જ્યારે અંધકાળ આવશે ને ત્યારે સ્વામી લેવા આવશે. જુઓ તમે, આલા ભગત જૂના સત્સંગી છે, બાપા હજુ હમણાં કંઠી પહેરીને તૈયાર થયા છે, પરંતુ આલા ભગતના બાપાને નિશ્ચય થઈ ગયો કે સાધુએ કીધું એટલે થવાનું, અને આલા ભગત પાસે સમજણ એવી કે એ કે બાપાએ તો તમે જ્યારે ધામમાં જાઓ ત્યારે લેવા આવે. આલા ભગતના બાપા કહેલા, આલિયા તને તારા ગુરુના વચનમાં વિશ્વાસ નહીં, મને તો છે કે સ્વામી એવું નહોતું કીધું કે તારો અંધકાળ આવે ત્યારે લેવા આવીશ, સ્વામી એવું કીધું કે તારી કંઠી તૂટે ત્યારે હું લેવા આવીશ, એટલે મારી કંઠી તૂટી એ મારો અંતકાળ છે, લઈ જા મને કે. અને લઈ ગયા. અને સંપ્રદાયના ઇતિહાસમાં લખાણું કે જ્યારે આલા ભગત એના બાપાએ દેહ છોડ્યો અને ત્યારે રાઘવાનંદ સ્વામી લેવા માટે આવ્યા મહારાજને લઈને, અને મહારાજને લઈને લેવા આવ્યા અને આલા ભગતના બાપાએ કીધું કે આલિયા લે તું કહેતો તો આ તો ગુરુ તો આવ્યા ને મહારાજની આરે મને લઈ જાય છે, હું જાઉં છું, જય સ્વામિનારાયણ ભજન કરજો. અહીં આગળ કહે છે કે ગમે એવું અધર્મ અનીતિ કરતો હોય પણ એને સંતની વાત એકવાર માની લીધી, થોડોક સમય બાકી હોય ને તો એ કામ થઈ જાય. ભક્ત ચિંતામણીમાં તો પરચા વિભાગમાં તમે જુઓ કેટલા બધા પરચાઓ છે, આવા ઇતિહાસોમાં કેટલા બધા પરચાઓ લખાણા કે 5 દિવસ મૃત્યુવાળા હોય, આખી જિંદગી કાંઈ ના કરી હોય, 5 જ દિવસ મૃત્યુવાળા હોય અને ભગવાનના કોઈ મોટા સંત મળે, કંઠી બાંધે, વચન આપે, 5 દિમાં તો જીવના કલ્યાણ કરી દીધા. સૌથી સહેલામાં સહેલું સાધન, સૌથી સહેલામાં સહેલું સાધન ભગવાનના સંત ગુણાદિતાનંદ સ્વામી કે એને બાજી પડવું, વળગી પડવું, સૌથી કલ્યાણનું સહેલામાં સહેલું સાધન. આ પૃથ્વી પર કલ્યાણના અનંત સાધનો રચ્યા, પણ પુરુષોત્તમ પ્રકાશ એમ કહે છે કે ભગવાનના સંત જે આ પૃથ્વી પર મૂક્યા, ભગવાને પોતાના ઓલિયા પુરુષોને મૂક્યા, એના જેવું સહેલું સાધન એક પણ નથી. બીજા બધાય સાધનો કઠણ છે, એ સાધન બહુ સહેલું છે. આટલું કહીને શ્રીહરિ ચાલતા થયા. પછી એ સમયે અપાર વાજિંત્રો વાગવા લાગ્યા અને સૌજનો જય જયકારનો ધ્વનિ કરતા હતા. તે સમયે ભક્તોની આંખોમાંથી એક ધારી અશ્રુધારા વહેતી હતી. આનું નામ પ્રેમ કહેવાય. ભગવાન છોડીને જાતા હોય, ભગવાનના સંત છોડીને જાતા હોય ત્યારે જેની આંખમાં આંસુ પડે એ સાચો ભક્તિભાવ છે. આંખો ભીની થઈ જાય. જગત પાછળ તો બહુ રડ્યા, માયાના વિયોગમાં બહુ રડ્યા, ભગવાનના વિયોગમાં જે રડે એ જ સાચો ભક્તિ છે. માયાના વિયોગમાં આપણે હજારો ને કરોડો જન્મો સુધી રડ્યા છે, બોલો. બધી માયા જ છે ને, દેહ, દેહના સંબંધી, દેહને મળેલી સંપત્તિ, એના વિયોગમાં તો કેટલા લોકો રડે છે, કેટલા લોકો રડે છે. પણ પુરુષોત્તમના વિયોગમાં રડીએ એ આપણી સાચી ભક્તિ છે, એ આ જીવનની સાર્થકતા છે. ભગવાનની પાછળ રોવું, ભગવાનના સંત અને ભગવાનના ભક્તના વિયોગે રડે એ સાચી ભક્તિ છે. બધાએ રડવા લાગ્યા. એક ધારી અશ્રુધારા વહેતી હતી. શ્રીહરિ કોટડી ગામ પધાર્યા. મૂળજી અને દયારામ નામના 2 વિપ્રો મનમાં ઘણા રાજી થઈને સન્મુખ આવ્યા. માંડવીથી કોટડી ગયા. તેઓ ઢોલ, મૃદંગ, વાજિંત્રો લાવ્યા. સંતો કીર્તનો બોલીને ઉત્સવ કરવા લાગ્યા. ગામના અપાર લોકો આવ્યા અને શ્રીહરિના ચરણોમાં પડ્યા. શ્રીહરિને મહાન પરમેશ્વર જાણીને તેઓ સૌ ઘણા ભાવથી એક એક શ્રીફળ લાવ્યા હતા. સૌની ભાવના ઘણી શુદ્ધ હતી. તે શ્રીહરિ કોટડી ગામમાં સંધ્યા સમયે પધાર્યા હતા. તે સમયે ઘણી જ મસાલો કરી હતી. ગામની ચારે તરફ અનેક પ્રકારની વાડીઓ હતી. તેમાં અનેક જાતના ઝાડ હતા. તે ઝાડ ઉપર જુદી જુદી જાતના અપાર પંખીઓ કોલાહલ કરતા હતા. જે ડંકાને નિશાન સાથે હતા એ સવારીની આગળ ચાલતા ઘણા સોહામના લાગતા હતા. રમણીય સોનેરી નિશાનોને દેખીને આસુરી લોકોને છાતીમાં બળતું હતું. ભગવાનની સવારી નીકળી છે તો એ પણ આસુરીને સુખ થતું નથી. સૂર્ય ઉગે ત્યારે ગુવળને દુઃખ થાય, વરસાદ વરસે ત્યારે જવાસો હુકાય. એટલે વરસાદ વરસ્યો, આખી સૃષ્ટિ લીલી થઈ ગઈ, જવાસો કે મને કાંઈ હરખું પડ્યું નહીં, મને કાંઈ હોરવ્યું નહીં. લો, એટલે આખી સૃષ્ટિ બધી લીલી છમ થઈ ગઈ. બધાને એમ થયું કે બહુ મજા પડી ગઈ, વરસાદ પડ્યો, પણ જવાસો એક જ એવું કે જવા દો ને વાત, દુઃખી દુઃખી થઈ ગયો, વરસાદ આવ્યો ને દુઃખી થયો. સૂર્ય આકાશમાં આવે, આખી સૃષ્ટિ એમ કે ઓહો ઓહો બહુ સારું થયું, સૂરજ નીકળ્યો આજે. પણ ગુવળ એક એવું કે ક્યાં આ સૂર્ય ભટકાનો. બસ આ ગુવળ અને જવાસો એટલે આસુરી જીવ. દૈવી જીવને આનંદ થાય,
ભગવાન આવે, ભગવાનના સંત આવે, ભગવાનના ભક્તો આવે, દૈવી જીવને આનંદ થાય, આસુરીને દુઃખ થાય. નિશાન સોના કે વિચિત્ર ભાંતિ, અસુર દેખત હી સબ જરત છાતી, દૈવી જન મન મોદ બડાવે, દૈવી જન મન મોદ બડાવે, દેખી ઉરમે અતિ સુખ પાવે. ભગવાનની સવારી જોઈને દૈવી જનોને સુખ થયું, પરંતુ આસુરી જીવને અતિશય છાતીમાં બળતું હતું, દિલમાં ઘણા જ દુઃખી થતા હતા. શ્રીહરિ ગામના દરવાજામાં આવ્યા, બજારમાં ઘણી શોભા કરી હતી, વૃદ્ધો બાળકો બધા જ નરનારીઓ બજારમાં આવીને ઊભા હતા. શ્રીના દર્શન કરીને તે સૌના મનમાં ઘણો આનંદ થયો. સ્ત્રીઓ મોતીના થાળ ભરીને આવી હતી, તેઓ દૂરથી જ ધર્મનલાલ શ્રીહરિને મોતીથી વધાવતી હતી, કોઈ સ્ત્રીઓ ફૂલથી વધાવતી હતી, આમ અત્યંત શોભા છવાઈ ગઈ હતી. શ્રીહરિના અંગ ઉપર સોનેરી વસ્ત્ર ધર્યા હતા, તેનાથી નવરંગી છેલ છબીલી મૂર્તિ ઘણી શોભતી હતી. સોનાના ને મોતીના ઘરેણા પહેર્યા હતા. એ વખતે ચોપદાર મુખથી નેકી પોકારી રહ્યા હતા, બંને બાજુએ શિર ઉપર બે સોનેરી ચામર ઢળી રહ્યા હતા. આ રીતે શ્રીહરિ મૂળજી વિપ્રને ઘેર આવ્યા, તેને સોનેરી પલંગ બિછાવ્યો હતો, તેના ઉપર આવીને શ્રીહરિ બિરાજમાન થયા. શ્રીહરિની સાથે જે દરબારો આવ્યા હતા તેમને ઉતારા આપ્યા, બધા સંતોને પણ ઉતારો કરાવ્યો, પછી રસોઈ કરાવી, સાકરનો કંસાર કર્યો. સૌ પ્રથમ શ્રીહરિએ જમાડ્યા, તાજું ઘી લાવ્યા હતા, કંસારમાં ખૂબ જ પીરસાવ્યું, કોલેસ્ટ્રોલ ફ્રી ઘી બહુ પીરસાયું કંસારમાં. આપણને બધાને પાછળ એટલે જ મોકલ્યા, આપણે તો આમ જ કહેત, એટલે આપણને પાછળ એટલે જ રાખ્યા, ચમચી ચમચી છે. હજુ દાદાઓ અમારા મજબૂત, વાંધો ના આવે, ધારે પીરશે તો મારા છે. અમારા દાદાઓ એક વખત અહીં જમાડવા બેઠા હતા, અમારે ડૉક્ટર તેજસ ભરતભાઈનો દીકરો એ આવ્યો, એટલે એને અમે નીચે જમાડવા માટે ડીશ આપી. કેમ તે ઉપરથી અમે એક એક બટકું દીધું, મોહનથાળ કે મગજ કાંઈ દીધું હશે. તો એ તો ડૉક્ટર આવ્યો, જુવાનિયો છે છોકરો, પણ એકનો પહેલાં તો લીધું જ નહીં, બાજુ પર જ મૂકી દીધું. દાદા કે હોય કે દાદાઓ તો એક બટકું જ દાદા જમી જાય, બે આપો તો બે જમી જાય, પણ અમારે જાજુ ટકાવવાના ને દાદાને સેવામાં, એટલે એક દઈએ, સમજ્યા ને. તે એક દીધેલું, તે દાદા એક જમ્યા ને તોય ઓલો ડૉક્ટર કે ઉપર આવીને કે સ્વામી દાદા, દાદા નહીં કીધું કે દાદા તમાર ના જમાયા, એ દાદા કે ભાઈ આ મજબૂત આ દોડીએ છે, તો આ બટકાને લીધે જ દોડીએ છે, બટકા વિના દોડાતું હશે, એ જ બધું આમ પૂરું કરે બરાબર. અને ઓલાને દાદાએ બહુ આગ્રહ કર્યો, ત્યારે કેટલું લીધું દાદા, આટલું જ, થોડુંક જ, બસ બસ બસ. તે હવે શું પછી દોડે એના પગ, ઓઇલ જ ના હોય તો અંદર, આ ઓઇલ લેવું પડે. અત્યારે બધા એવા થઈ ગયા, એટલે મહારાજે આપણને એવા ટાઈમે રાખ્યા, ડાયટિંગ કાચું બધું જ ચાલુ કરી દેવું પડે. આપણે મહારાજ તો ધારે ઘી પીરસતા કંસારમાં, કંસારમાં ઘી પીરસ્યું, ખૂબ જમાડ્યા. શ્રીહરિ જમવા પધારે આવીને બાજોડ ઉપર બેઠા, પછી ભોજન બનાવ્યા હતા, તેના થાળ ભરી ભરીને શ્રીહરિ પાસે લાવ્યા. હરિભક્તોને શુદ્ધ મનવાળા જાણીને શ્રીહરિ ઘણા જ ભાવથી જમ્યા. જો આગળ શ્રીફળ લાવ્યા એ શુદ્ધ મનથી લાવ્યા, થાળ પણ શુદ્ધ મનથી લાવ્યા, એટલે ભગવાન બહુ જમ્યા. ભગવાન તો ભક્તિને પારખે ને કે આનું મન કેટલું શુદ્ધ છે, એવું જમે. મનમાં ઘણો ઉત્સાહ થયો. છેલ્લે દૂધ ને ભાત જમ્યા, દૂધમાં સાકર નાખીને લાવ્યા. શ્રીહરિ રુચિ પ્રમાણે શ્રીહરિને પાયું. જ્યારે શ્રીહરિ જમી રહ્યા ત્યારે જળથી હાથ અને મુખ ધોયા, પછી સંતોને દરબારોને જમવા બોલાવ્યા, ઘણા હેતથી પંગતમાં બેસાડ્યા. સંતોના ને દરબારોના ઉપર ઘણું હેત હોવાથી શ્રીહરિ એમને પીરસવા લાગ્યા. મહારાજ પીરસવા લાગ્યા, સંતોના દરબારો પર બહુ હેત, કારણ કે આરે આરે ફરે તો હેત તો થાય જ ને. જેસી જાકી રુચિ હી રહે, કેવું પીરસતા હતા મહારાજ, જેસી જાકી રુચિ હી રહે અંતર કી હરિ જાનત તેવું, કંસાર ઘૃત હરિ પીરસે દો જેવને લગે સંત નૃપ સો. પીરસવા વાળાને સૌથી મોટું આ અનુસંધાન રાખવું, ભગવાન પાસેથી આટલી પ્રાર્થના કરીને પીરસવાની જો ઈચ્છા થાય આપણને કે મારે પીરસવું જ છે બધા,
તો પીરસવાવાળાએ આકડાને ભગવાન પાસેથી શીખી લેવી, ભગવાનને પ્રાર્થના કરીને મેળવી કે હે પ્રભુ મને પીરસવાની બહુ ઈચ્છા છે, તો મને આ સંતો ભક્તોની રુચિ શું છે ને એ ઓળખાવજો, આવું માગવું. પણ રુચિ ઓળખ્યા વિના જો પીરસે તો ભગવાનના સંતો ભક્તોને જમાડવાની જગ્યાએ કેવા રે, ભૂખ્યા રે. બધાના અંતરને શ્રીહરિ જાણતા હતા કે આમને શું જોઈએ, અંતર્યામી છે ને, જાણતા હતા શું જોઈએ. તેથી જેને જેવી રુચિ હતી એ પ્રમાણે કંસારને ઘી શ્રીહરિએ પહેલાં પીરસ્યા, સંતોને દરબારો જમવા લાગ્યા. પછી કંસાર અને ઘી જ્યારે સૌ જમી રહ્યા ત્યારે ભાત પીરસવા લાગ્યા. પછી શ્રીહરિએ દૂધને સાકર પીરસ્યા, દાળ તો આવે જ નહીં હા, અને જેને જેટલો ભાવ હતો તેને તેટલું લીધું. દયાળુ શ્રીહરિ સંતોને તૃપ્ત કરીને આવ્યા, પલંગ ઉપર બેઠા, સંતો પણ જમીન તરત ત્યાં શ્રીહરિ હતા ત્યાં આવ્યા, શ્રીહરિ પાસે સભા કરી. શ્રીહરિની સાથે જે મોટેરા દરબારો હતા તે બધા પણ આવીને સભામાં બેઠા. પછી શ્રીહરિએ ઘેર જવાની જેને ઈચ્છા હોય તેમને એક એકને પૂછ્યું. દરબારો આવ્યા, હવે ઘણા સમયથી ભેગા છે ને એટલે મહારાજ આજ જમાડ્યા તો બહુ, પછી મહારાજને થયું કે હવે પૂછી લઈએ, થોડા થોડા દિવસે જો અમારી ભેગા બહુ પછી ફરવાનું વિચરણમાં થયું હોય તો પછી પૂછવું પડે. ઈહાં સે જાઓ તે હી સવેરા, હમકુ હો વહી દિન ઘનેરા, કચ્છ દેશ કહાવત જેતા, હમારે ફીર ના હે યહાં તેતા. મહારાજ કે જેને ઘેર જવું હોય એ અહીંથી વહેલાસર જાય, અમારે તો આ તરફ હજી ઘણા દિવસ થશે, જેટલો કચ્છ દેશ કહેવાય છે તેમાં બધે અમારે ફરવાનું છે, વારે વારે અહીંયા આવવું એ ઘણી મુશ્કેલ ભરી બાબત છે, બહુ ઘણો દૂર દેશ છે. એટલે જેને ઘરના ગાઢ થતા ન હોય, સાંભળતું ન હોય એ અમારી સાથે રહેજો. પછી અહીં રહે ને ઘર સાંભળે, મુન્યન મુન્યાન માં શું કરતા હશે, તો મહારાજ કે અમારી ભેગા રહેતા નહીં, થોડા દિવસે રજા દેવી પડે. અમારે દાદાઓ ધન્યવાદને પાત્ર છે કે કોઈ મુન્યન મુન્યાન માય નહીં ને નહીં માય નહીં ને કોઈ યાદ આવે નહીં, સુખિયા સુખિયા. લો એક દિવસ જવાનું થાય તો એ દુઃખ થાય, મેં જોયું કે એક દિવસ જવાનું થયું હોય તો એ દાદાઓને દુઃખ થાય છે, બહુ મોટી વાત કહેવાય. નહીં તો સારું વ્યાજનું વ્યાજ તો બહુ સાંભળે, બહુ સાંભળે અને બહુ વાલું લાગે. એ પાછા સેવાભાવી હોય, હેત રાખતા હોય, શનિવાર દોડી દોડીને આવતા હોય, કેમ દાદા પાન લેવા આવતા હોય નાના દીકરાઓ, સારું જોવાનું દર શનિવાર ને તોય સોમથી શુક્રમ યાદ નહીં કરવાનું, બહુ મોટી વાત છે, નાની સૂની વાત નથી. એ વૈરાગ્ય પેદા કરવો એટલે બહુ જોઈએ. હા બાબુ દાદા એવું છે, વૈરાગ પાછો ધીરે 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 પાકો કરવો પડશે ને. અમારી મહારાજ કહે છે ત્યારે એ સ્પેર વ્હીલમાં, કેમ સ્પેર વ્હીલ, વ્હીલની જરૂર પડે ત્યારે જોઈન્ટ થઈ જવાનું. વારે વારે અહીંયા આવવું, ઘણી મહારાજ કે જેને ઘર સાંભળતું એ જાઓ. ત્યારે બધા દરબારો બોલ્યા. જો હવે દરબારો જે જવાબ આપે છે, જો હે ત્રિભુવનપતિ મહારાજ, આપણને દેશમાં લીધા વિના અમારાથી ઘેર કેમ જવાય, તમે તો અમારી મૂડી છો અને તમને અહીં કચ્છમાં મૂકીને જતા રહીએ, ભાઈ તમે કાઠિયાવાડમાં આવો જ નહીં, સૌરાષ્ટ્ર બાજુ આવો જ નહીં, નહીં કોઈ મળી જાય દાદા ખાચર જેવો, નહીં જો રહો તો અમારે તો ન્યા આગળ તમારા વિના અધૂરું, એટલે પ્રભુ તમને લીધા વિના અમે કેવી રીતે જવાય. આપને માટે તો બધા દેશો છે પણ અમારે માટે તો આપ એક જ દેશ છો, તમારી માટે પ્રભુ કચ્છ કાઠિયાવાડ ગુજરાત એ બધું તમારી માટે દેશ હોય, અમારી માટે તો તમારી ભેગા રહેવું એ જ અમારો દેશ, તમારી ભેગા છીએ એ જ અમારું ઘર, બીજું કોઈ ઘર નથી. હવે આપ જ્યાં હો ત્યાં જ અમારું ઘર છે, લો દરબારો આવું કરી દો, દાદાઓ બધાય જ્યાં ભગવાન છે ત્યાં જ અમારું ઘર છે, જ્યાં સંત છે ત્યાં જ અમારું ઘર છે, આવી અમારા મનમાં ટેક છે, અમારી ટેકને નિભાવવી એ આપના હાથમાં છે. પાછું ધીરે રહીને આપી દીધું મહારાજને
કે અમે ટેક તો લઈ લીધી છે કે તમારા સિવાય બીજું કાંઈ નહીં, પણ અમને ઘરના ઘાટ ના થવા દેતા, અમને કાંઈ છોકરા ના સાંભળે એવું કરજો. અને કારણ કે અમે તમારા હાથમાં દોરી આપી છે, તમારા હાથમાં છે બધું, અમારા હાથમાં હવે કોઈ વાત નથી, હવે અમે આપની સાથે જ છીએ. ઘરની વાત ભલે ઘરમાં રહે, અહીં આપની સાથે રહીએ કે ઘરમાં રહીએ, એમાં કાંઈ ફરક પડવાનો નથી. કેમ છે? આપ કરશો તેમ થશે. ઘણી વખત આ દરબારોની સમજણ શું છે? કરતા કોણ? મહારાજ. ઘણી વખત આપણને થાય મારા વિના કોણ કરશે, એની માટે કહે છે કે પ્રભુ અહીં હોઈએ કે ત્યાં હોઈએ, તમે જે કરવાના એ થવાનું જ, બીજું કાંઈ થવાનું નથી, કાંઈ થવાનું નથી, તમે જે કરશો એ થશે. તે આપ કરશો તેમ થશે. જેટલો ફરક સમજીએ તેટલી અમારામાં કસર છે. અમે જો એવું સમજીએ કે અમે ઘેર હોય તો આટલું હચવાઈને આ બધું થાય, તો એટલી અમારી સમજણમાં ફેર છે. કારણ કે કરવાવાળા તો તમે છો, અમે નથી. તમે ધાર્યું હશે એ થવાનું છે, અહીં રહીએ કે ત્યાં રહીએ. કંડારી ગુરુકુલમાં છે જગદીશ બાપા. તે જગદીશ બાપાનું સશક્ત શરીર હતું હજુ તો, જ્યારે ત્યારે બાપાના ઘરવાળા બીમાર પડેલા, તો પછી કીધું કે બાપા ઘરવાળા બીમાર છે, છોકરાઓએ કીધું કે બાપાને મોકલો. તે બાપાએ શું કીધું? બાપા સશક્ત હતા. બાપા કે જો હવે એ મારા ઘરવાળાને હોસ્પિટલમાં દાખલ તો કર્યા છે, પણ કે હવે એને હું ત્યાં જઈશ તો મારે તો બહાર જ બેસવાનું છું, હું કાંઈ એની વાટકાપ કરવાનો છું કે હું કાંઈ એને બીજી કોઈ સેવા કરવાનો છું? એ ધામમાં જશે તો જવાન થશે તો જઈ આવશું, અને હાજા થઈને બહાર આવશે તો ફોનમાં વાત કરી લેશું. કેવું કેવી સમજણ રાખી? કે હાજા થઈને બહાર આવશે તો ફોનમાં વાત કરી લઈશું, આમે અત્યારે તો વાત થવાની નથી, ત્યાં જઈશ તો કોઈ ફાયદો નથી, અને ધામમાં જાય તો જે વિધિ કરવાનું છે કરી આવીશું. સમજણ જોઈ. આ તો 10-12 વર્ષ 15 વર્ષ પહેલાંની વાત કરું છું, કે ત્યારે સમાચાર આવે તો સીધું આવું કીધું કે ભગવાનને કરવાનું છે, હું તો કાંઈ કરવાનું નથી, જે થવાનું એ ભગવાન કરશે. આવી સમજણ ભગવાનના ભક્તોને કેટલાને કેટલાને એવું હોય. એકનો એક છોકરો હોસ્પિટલમાં હોય અને એક બાજુ પર ઉત્સવ ચાલતો હોય, સેવા ચાલતી હોય સંતો ભેગા, એકનો એક છોકરો આઈસીયુમાં હોય, ઉત્સવ ચાલે છે, સંતો કે ભાઈ જાઓ ને તમે, તો કે હવે ત્યાં હું આઈસીયુને બહાર બેસીને શું કરવાનો, ત્યાં તો બેઠા જ રહેવાનું છે ને, ત્યાં બેઠા રહેવા સિવાય બીજું કરવાનું શું? હું તો અંદર જઈને કંઈ બીજું કરી નથી દેવાનો. મહારાજને જે ઈચ્છા હશે એ થશે, જો કંઈ સમાચાર સારા આવશે તો લઈ આવશું, ભૂંડા આવશે તો એ પ્રકારનું કરીશું. આવી સમજણવાળા ભગવાનના ભક્તો સત્સંગમાં છે. આવી સમજણવાળા એ કેવી રીતે સમજણ રાખી શકતા હોય? કરતા એક મહારાજ છે, એ કરે એ થાય, મારાથી કંઈ ના થાય. આવી સમજણવાળા દરબારો કે પ્રભુ તમે કરશો એ થશે. જેટલો ફરક સમજાય કે અમારા અહીં રહેવાથી આમ થશે ને ત્યાં જવાથી આમ થશે, એટલી સમજણમાં કસર છે એવું મહારાજ કહે છે. અરે એવું અહીંયા આગળ આ દરબારો કહે છે. આધારણ સ્વામી લખીને આપણને બધાને મહારાજનું સર્વ કરતા હર્તાપણું સ્વીકારવું એવી સમજણ આપે છે. ઇતિ શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય સિદ્ધાનંદ મુનિ વિરચિત શ્રી હરિચરિતનો સાગરના પંચમપુરમાં શ્રીહરિ માંડવીથી કોટડી ગામ આવ્યા એ નામે 38મો તરંગ સમાપ્ત થયો. શ્રી ઘનશ્યામ મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ.